હવે આપણે સીધા લઈ જઈએ દિલ્હી કે જ્યાં ચૂંટણી પ્રચાર મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી રહ્યા છે, જ્યાં તેઓ સભાને પણ સંબોધિત કરી રહ્યા છે. જેમને આ દેશમાં મુસ્લિમ બહેનો ટ્રિપલ તલાક અને કાયમ બહેનોને તકલીફ પડતી હતી એની યાત્રાને દૂર કરી છે. આ અમિતભાઈ અને આ નરેન્દ્ર મોદી કે જેમને ભારતના લોકો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહેતા હતા, ત્યાંના લોકોએ અત્યાચારો કર્યા, 450 માંથી 450 મંદિરો તોડી નાખ્યા, અને અફઘાનિસ્તાનમાં તો ભગવાન બુદ્ધની મૂર્તિને તોપના નારચાથી ઉડાડી દીધી, બાંગ્લાદેશમાં અનેક હિન્દુ બહેનો ઉપર બળાત્કારો કરવામાં આવ્યા, લોકો ભાગીને આપણા હિન્દુ લોકો આપણા દેશમાં શરણાર્થી આવ્યા. આપણો જ ભાઈ એ શરણાર્થી થોડો હોઈ શકે? એને નાગરિકત્વ આપવાની વાત, અને એમાં કેજરીવાલને તકલીફ પડે છે, કારણ કે એ મુસલમાન નથી, હિન્દુ છે, હિન્દુ પૂજે છે. વાત કરે છે કે તમે કાયમ પાકિસ્તાનની મુસલમાનની વાતો કરો છો, તો તમે લોકો કાયમ હિન્દુઓને અન્યાયની વાતો આ દિવસ સુધી કેમ કરતા આવ્યા છો? બહુમત હિન્દુ સમાજ એમની લાગણીને કાયમ તમે ઠેસ પહોંચાડી છે, અને તમે લોકોએ ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને પારકા લોકો અમે બહારના બાંગ્લાદેશીઓને મજા કરાવી, અને આપણા હિન્દુ લોકો ભલે ફૂટપાથ ઉપર રખડે એની ચિંતા કરી નથી. એટલે તમને અહીંયા મત માગવાનો અધિકાર નથી. આ પ્રકારે વાતાવરણ બનાવવું પડે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે વિકાસ કર્યો છે એ મારા કરતા વધારે તમે જાણો છો, અને નરેન્દ્રભાઈએ ગુજરાતમાં જે વિકાસ કર્યો અને એને કારણે દેશની જનતાએ સમગ્ર દેશનું સુકાન નરેન્દ્રભાઈને સોંપ્યું, કારણ કે સાચો વિકાસ, ગરીબ માણસ, છેવાડાનો માણસ એની ચિંતા આ મોદી સાહેબે કરી છે. અને એટલા માટે શૌચાલયની વાત હોય, ગેસ આપવાની વાત હોય, આયુષ્યમાન ભારતમાં 5 લાખ રૂપિયા ગુજરાતમાં કોઈ પણ ગરીબ માણસ બીમાર પડે તો 5 લાખ રૂપિયા સરકાર ખર્ચો એના વતી કરે. અહીંયા કેજરીવાલ ગરીબ માણસોની ચિંતા નથી, રાજકારણ કરવું છે, મોદીને જસ મરી ન જાય એટલા માટે દિલ્હીના ગરીબ લોકોને 5 લાખનો લાભ ન મળે, એટલે આયુષ્યમાન ભારતની યોજના એ અમલમાં લાવતા નથી, અને ગરીબ લોકો સાથે એ મતનું ખેલવાડ કરી રહ્યા છે. ગુજરાતમાં ગયા વર્ષે 5 લાખ રૂપિયાની આયુષ્યમાન ભારતની યોજના 1,250 કરોડ રૂપિયા 8 લાખ ગરીબ કુટુંબોને નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં મારી સરકારે લોકોને 8 લાખ ગરીબ લોકોને પૈસા આપ્યા, અને અહીંયા આ કેજરીવાલ રાજકારણ કરવા માટે ગરીબોને જે આરોગ્યની સેવા મળવી જોઈએ એમાં રોડા નાખી રહ્યા છે. ગરીબ વિરોધી સરકાર છે, ગરીબોના નામે મતો લઈ અને ગરીબોને લટકાવી રાખનાર છે. મને ખબર છે કે તમારી રવિવારની બજાર, રવિવારી માર્કેટ એમાં પણ રોડા નાખ્યા છે, આડસો ઊભી કરી દીધી છે. ગરીબ માણસ કમાતો ન થાય આ ધંધા આ સરકારે કર્યા છે. અને એવી જ રીતે હમણાં આપણા ઉમેદવારે કીધું કે જો ભાજપની સરકાર બનશે તો તમારી માર્કેટ નવી બનાવીને
તમને આપવામાં આવશે. ગરીબ નો માણસ પૈસા કમાતો થાય એ દિશામાં આપણે આગળ વધવું છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી માત્ર દિલ્હી પૂરતી નથી, આ ચૂંટણી આખા દેશના માટે મહત્વની. કારણ કે એક તરફ માત્ર જૂઠ છે, 5 વર્ષ લુખ્ખા વાયદા આપ્યા છે, અને બીજી તરફ મોદી જેને કીધું છે એ હંમેશા કર્યું છે, અને જેટલું થઈ શકે છે એટલું જ કીધું છે. એટલે એક તરફ જૂઠા વાયદા, બીજી તરફ નક્કર કામગીરી. આ વખતની ચૂંટણી એક તરફ દેશભક્તિનું વાતાવરણ છે કે જેમાં માં ભારતીને આપણે દુનિયામાં જગત જનની બનાવી છે, જ્યારે બીજી તરફ આ ભારત માતાના ટુકડા ટુકડા થઈ જાય, ટુકડા ગેંગો, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કે જામિયા માલિયા યુનિવર્સિટી, આ બધા આલિયા માલિયા જમાલિયા એ બીજી તરફ. એક તરફ દેશભક્તિ છે, બીજી તરફ દેશને તોડનારા લોકો છે. ભાઈઓ બહેનો, આ વખતની ચૂંટણીમાં એક તરફ વિકાસ છે અને બીજી તરફ બરબાદી છે, અને એટલા માટે આ ચૂંટણીનું મહત્વ સમજીને બરોબર, અને આપણે તો ગુજરાતીઓ છીએ કે જે ગુજરાતીઓએ હંમેશા દેશને દિશા દર્શન કરી છે, આપણે ગુજરાતીઓ સાચી વાત તરત સમજનારા લોકો છીએ.